મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આજે થોડા મોડા આવ્યા સ્ટુડિયોમાં. એ પણ ચાલતો આવ્યો હું. રિક્ષાવાળા એવો તોડી નાખ્યો એવો ભાવ કીધો ને. પણ તમે નતા ત્યાં સુધી આ પેપર વાંચતો હતો. ગજબ છે ભાઈ, અમુક ડિપાર્ટમેન્ટ વાળા એવું કે છે, એવું ડિસિઝન લીધું છે કે હવે આપણે સાઉદી અરબમાંથી તેલ નહીં લઈએ. એટલે સીધું જનતામાંથી જ કાઢશે? એવું નહીં. તું મૂકનેલા પેપર મૂકી દે. હું આ વાંચતો હતો કે થર્ડ વેવ આવી રહી છે. શેની? કોરોનાની. હા, ત્યાં થર્ડ વેવ આવી રહી છે અને લોકડાઉન હટાવી દીધું. તે લોકડાઉન નહીં હટે તો થર્ડ વેવ કઈ રીતે આવશે એ વિચાર. તમે જાઓ ને લા. અલા, મેં હમણાં જ એક પેપરમાં ફોટો જોયો યાર. આ માઉન્ટ આબુ, દીવ, દમણ એની મને એટલી પબ્લિક છે અત્યારે. હા, મેં જોયું. અને ફોટો નીચે એવું લખેલું કે 1.5 મહિના પહેલા હોસ્પિટલમાં ખાટલા નતા, અત્યારે હોટલોમાં રૂમ અવેલેબલ નથી. બોલ, પછી થર્ડ વેવ ને ગાળો દઈને હું કરું? તું મોકરેલા પેપર બધું નેગેટિવ શરૂઆત ના કરીશ તું. સારું, તમે બેસો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. ભાઈ, યુટ્યુબ પર તમને એક સવાલ છે. જેનિસ નામના છોકરાનો, જેનિસ એવું કહે છે કે હેલો કાકા, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન લવ, ફિઝિકલ લવ ઓર લવ ફોર સોલ? હું ના હું કઈક હમત પડ્યો. એવું કહે છે કે પ્રેમમાં શું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે ફિઝિકલ લવ કે પછી પેલું આમ કહેવાય ને લવ ફોર સોલ, એટલે આત્માને પ્રેમ કરવો એમ? આ કયા ધોરણમાં છે? અમારી વખત તો કેવું કરે, સામે ચાલીને ટીચર પાસે જાય એમના માર્ક્સ વધારવા માટે. અચ્છા. અને અમને તો એ જ બીક લાગ્યા કરે કે મારા જે છે એમાંથી ઘટી ના જાય યાર. અને ઇન્ટેલિજન્સમાં તો વાત કરું સ્કૂલ કોલેજની, તો અમારી વખતે પણ પેલું અત્યારે આ કેવું પેલું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવે છે ને. હા, જેમાં દરેક ડિપાર્ટમેન્ટ હોય. હા, એવું હવે કોલેજ પણ થઈ ગઈ ખબર, મલ્ટીપલ કોર્સ. હા, મલ્ટીપલ કોર્સ એટલે દરેક વસ્તુ હોય. એવું અમારી વખતે તે કન્સેપ્ટ આવેલો. એક અમારા મુકેશભાઈ હતા, હા, બિલ્ડર હતા, બિલ્ડર. હા, એમને એવું કે આમ એક જ કોલેજમાં બધું ભણાવી દઈએ એમ. બરાબર છે. બધું ફર્સ્ટ ક્લાસ હતું, બધી પરમિશનો મળી ગયેલી, ટીચર્સ પણ રિક્રુટ થઈ ગયા, બધું ઓકે. ખાલી એક બોર્ડ માર્યું ને બોર્ડ કેવું નામ રાખેલું ખબર? કેવું? મુકેશભાઈ મેડિકલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર આર્ટ્સ એન્ડ કોમર્સ. બિચારાનો આખો કન્સેપ્ટ સારો હતો પણ નામમાં માર ખાઈ ગયા. બધું બંધ થઈ ગયું. બોલ, ઓ બાપરે. આના પર આપણે વાત કરીએ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કિશોર કાકા. તમને ખબર છે કે હમણાં આમ સ્કૂલો ચાલુ થઈ પણ એમાં ખાલી ટીચર્સ જ જાય છે, છોકરાઓ તો ઘરેથી જ ભણે છે. એ કઈ રીતે લા? એટલે પેલું ઓનલાઈન વાળું. હજુ નસીબ ચાલુ જ છે નહીં છોકરાઓના. કેમ એવું કહો? ભાઈ, અમારી વખત ખાલી 21 દિવસનું દિવાળી વેકેશન મળતું હતું. આ છોકરાઓ 1.5 વર્ષથી ઘરે છે. તે પણ ખોટું જ કહેવાય ને. ખોટું હું લા? મને આવું 1.5 વર્ષનું વેકેશન મળ્યું હોત ને તો અરે કોઈ દિવસ સ્કૂલે જ ના જાત મેં. તમને સ્કૂલે જવું ગમતું નતું? ના લે, તો અત્યારે સારું છે, છોકરાઓને ગમે જ. અત્યારના છોકરાઓ તો કેટલા સરસ. કોઈ સ્કૂલમાં ફંક્શન હોય તો કેવું મસ્ત બોલે કે વાવ, વી હેવ અ ફંક્શન એટ આર સ્કૂલ એન્ડ વી આર સો એક્સાઇટેડ, વી હેવ અ સેલિબ્રેશન એટ સ્કૂલ. અમારે તો એવું કંઈક હોય ને તો એટલું જ ખાલી રસ હોય કે દફતર લઈને આવવાનું કે નહીં આવવાનું. ગમે જ નહીં લા. અમારી વખત તો શિક્ષક ભણાવે ને તો કે બેટા એક દિવસ આવશે જ્યારે પૃથ્વી પર પાણી નહીં હોય, જીવ જંતુનો નાશ થઈ જશે, જનજીવન બરબાદ થઈ જશે, પૃથ્વી ખતમ થઈ જશે. ત્યારે પણ જયંતિ ઉભો થઈને એટલું જ પૂછે કે મેડમ એ દિવસે આપણે સ્કૂલમાં આવવાનું કે રજા? ગમે જ નહીં લા. પણ કઈ નહીં, અત્યારે કેવું પડે યાર કાકા. છોકરાઓ ઓનલાઈન પણ ભણે તો છે કમસે કમ. પણ હું કરવાનું કેમ?
કેટલાય લોકોના ઘર બેઠા એડમિશન થયા, ઘર બેઠા વાંચવાનું, ઘર બેઠા પરીક્ષા આપવાની, ઘેર બેઠા ડિગ્રી મળશે, અને આ ટાઈપની ડિગ્રી મળશે એટલે પાછું ઘરે જ બેસવાનું આવશે. કોઈ કામનું નહીં. ફોન આવ્યો લા ઉપર. હેલો. હેલો, સાંભળો. હા, હું છે? સાંભળો, હું ઘરમાં છે ને, બેઠા બેઠા કંટાળી ગઈ છું, તો હું શોપિંગ કરવા જાઉં છું. હા ને. એ તે યાર, હવે મને કંટાળો ચડાયો ને. શું છે? શોપિંગ કરવા જવાનું યાર. તો એમાં શું છે? મેં ચાલતો આવ્યો, કહો, મેં રિક્ષા હું નહીં કરી આજે, પૈસા બચાવવા. કાકા, ઢીલા કેમ પડી જાવ છો? પણ યાર, હવે થોડી ખરીદી કરી લઉં તો તમને શું વાંધો છે? તે મારો જીવ બાળવા માટે મને ફોન કર્યો. નતો કરવો તારે ફોન, મને સાંજે સરપ્રાઈઝ આપી દેવી હતી ને ઝટકામાં. મેં એવું જ વિચારેલું, પણ મને આવે છે ને તમારું પેલું ડેબિટ કાર્ડ મળ્યું નહીં. હા, એટલે ફોન કર્યો. તો ડેબિટ કાર્ડ તઈ જ છે, પેલા ટીવી ના નીચલા ડ્રોવર માં. બેન, આ જઈશ ને, પણ મારે શોપિંગ કરવા જવું છે. જવું છે, જવું છે. છે ને, બધો ખર્ચો પુરુષો જ કરતા હોય છે, તો આ 1.5 કિલોમીટર લાંબુ પર્સ લઈને હું લેવા ફરો તમે? અરે, એમાં બધી ઘરની વસ્તુઓ હોય, ખબર છે? અરે હું યાર, સાંભળો, હવે છે ને, જતા જતા મેં તમારા માટે દૂધીનું શાક બનાવ્યું છે. દૂધીનું શાક? હા. તો હવે દૂધીનું શાક બનાવ્યું છે, તો તમે શેની સાથે ખાશો? મજબૂરી સાથે. હા, રોટલી સાથે. યાર, તમે તો શું કહો છો, મને ખબર જ નથી પડતી. મને બધું પડી ગયું. મૂકી દે તું ફોન, મૂકી દે. હટ હટ. છે ને, લા, પણ તમે જવા દો ને એમને શોપિંગ માં. અરે બધું હું ભલતું ભલતું લાવશે. બોલ, તને આ લોકોની સાથે તું શોપિંગ કરવા જાય ને, ભૌતિક શાસ્ત્ર માંથી તારું મન ઉઠી જાય. હે હે, શું શું? ફિઝિક્સ આવે ને, ફિઝિક્સ. હા, ફિઝિક્સ એવું કહે છે કે ખાલી 7 કલર છે. હા, 7 કલર્સ. પણ તું આની સાથે એકવાર લિપસ્ટિક લેવા જા, ભૌતિક શાસ્ત્ર પરથી તને ભરોસો ના ઉઠી જાય ને, તો મને કહેજે. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. આપડે પેલા સ્ટાફ માં પેલા શૈલેષભાઈ, તેનું તો હમણાં જ લગ્ન થયું છે ને. હા, મહિના પહેલા. પેલા તોય મેં એવું સાંભળ્યું કે 9-9 વાગ્યા સુધી ઓવરટાઈમ કરે ઓફિસ માં. અરે, એમાં કેવું છે કે એની વાઈફ પણ જોબ કરે છે કસે. હા, તો એ લોકોમાં એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે સૌથી પહેલા ઘરે પહોંચી જાય ને, તો જમવાનું એને બનાવવાનું એમ. ઓહો, એટલે આ બેહી રહે છે. મારા અરે, કેવા બુદ્ધિશાળી છે જો. આવું જ એક કપલ છે અમારે, નિકુંજ અને એની વાઈફ, અમારા સોસાયટીમાં. અચ્છા, એકબીજાને કઈ રીતે ફસાઈ દઉં આમ, એ લેવલ પર જ ઝઘડો ચાલતો એ લોકોનો. એમ? આ નિકુંજ ને કશેક એવું ખબર પડી કે ભાઈ ડ્રાઇવિંગ માં ફોર વ્હીલર, નાબાલિક છોકરો જો ગાડી ચલાવતા પકડાય ને, તો જે ગાડી નો માલિક હોય ને એને જેલ થાય. હા, તો બરાબર છે બસ. અને એવું ખબર પડી ને, નિકુંજે એની વાઈફ ના નામ પર ગાડી કરી દીધી. અચ્છા, ટ્રાન્સફર કરાવી દીધી. હા, અને સોસાયટી ના છોકરાઓ ને ગાડી ફેરવવા આપી દે. ચલાવ ચલાવ, કે જે થશે જોયું જશે, ચલાવ. કે બોલો, આ લેવલ નું ઇન્ટેલિજન્સ લા, આ રીતે બેરવી જ દેવી છે એને વાઈફ ને. એની વાઈફ પણ ઓછી નહીં. કેમ, એ શું કરે? એકચ્યુઅલી આ નિકુંજ છે ને PhD છે, શિક્ષક છે, અને 2012-13 માં છે ને MP માં એનું પોસ્ટિંગ હતું. અચ્છા, કશેક ભણાવતો હતો. હા, તેની વાઈફ કઈ રીતે એને હુલ આપે ખબર છે? શું, કઈ રીતે? કે જો કે નિકુંજ, મારી આ તો મગજમારી ના કરીશ, ને તો છે ને FB ઉપર, Facebook પર એવું પોસ્ટ કરી દઈશ કે વ્યાપમ ગોટાળાની તમામ જાણકારી મારા હસબન્ડ પાસે છે. એટલે પેલો એવો ગભરાયેલો, પર એકબીજાને પર, એટલે આ લેવલ પર ફસાવા માટે ઝઘડે. બોલ, આપણે તો કઈ જ નહીં ઝઘડતા લા. ઓ વાહ. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. ફરી ફોન આવ્યો લવે. ઉપાડો ઉપાડો. હેલો. હેલો જીજુ, તમે જોઈ, તમે જોઈ,
હું જોઈ લ માં માટે છોકરીઓ જોઈ એટલે મારે જીવનમાં ખાલી આ જ કામ છે અને મને કહે છે તું હમણાં ત્યાં સ્પીડ પકડી લઈને બધાને પ્રેમ પત્રો લખતો હતો ને લવ લેટરો એ તો ચાલુ જ છે હું થયું પછી એટલે હમણાં મેં નહીં બધા લોકડાઉનમાં બધાને સેવા આપતો હતો ને હા હોસ્પિટલમાં જઈ જઈને તો એમાંથી એક જે આપણને ડોક્ટર ગમી ગયેલી લે ના આપણો ને એને મેં છે ને લવ લેટર લખ્યો એમ તે ડોક્ટર ને લવ લેટર લખ્યો એટલે મેં એમાં પણ લોચો પડી ગયો હું થયું મેં આખું લેટરમાં લખ્યું મેં મારી આખી ફીલિંગ સમજાય કે મને આવું થાય છે મને આવી તકલીફ થાય છે આવું થાય છે આવું થાય છે હા તો હું કીધું એને કે એને મને 3-4 ગોળીઓ મોકલી આલી કે હવાર હા જા ગોળી ખાજો આ ગોળી ખાજો એવું બધું કરવી યાર લા પણ તો ડોક્ટર લા હું તો તારી આતે ગોળી મોકલી આલી હા યાર મને બીમાર પેશન્ટ સમજી બોલ લા પણ તું આવું બધું ના કરાય ડોક્ટર આતે તું યાર બીજું શું કર્યું તે બીજું પેલી બેંક માં જે નોકરી કરે છે ને કેશિયર માં બેસે છે ને છોકરી હા એ તો તારી મોટી નહીં એટલે થોડીક જ મોટી છે બહુ નહીં પણ મેં એને હું લેટર લખ્યો શું વાત છે બેંક વાળીને પણ લેટર લખ્યો હા જી જો તો પણ એને જવાબ માં એવું મને મોકલાયો કે તમારી લેટર પર છેલ્લે છે ને તમારી સહી મેચ નથી થતી એટલે સહી મેચ નથી થતી એવું કીધું હા જીજુ બધા આવા અલગ અલગ શું કરવાનું યાર એટલે એ તો એમના પ્રોફેશન ની અસર પડે પણ તું હવે બંધ કર ના બધું આજે તો મેં એકદમ જનરલ લખ્યો છે લવ લેટર એમ મેં આજે લવ લેટર માં લખ્યું છે કે દિલ જીગર નજર ક્યા હે મેં તો તેરે લિયે જાન ભી દે દું એટલે આ ઓર્ગન ડોનેશન ની વાત ચાલે છે બેન હા ના હવે જીજો ગીત છે આ આવું સોંગ છે લા આવો લા તું મૂકી દે મને મગજ બેર ના કરી મને વિચારવા તો મૂકી દે પહેલા હમણાં મૂકી દે એકવાર ઓકે ઓકે છે ને લા દુનિયામાં બે જ એવા પત્રો છે કે જેમાં સખત જુઠ્ઠું લખાય કયા એક પ્રેમ પત્ર અને એક પેલી રજા લેવાનું આવેદન પત્ર આવે ને તે સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1 ઓન્લી ઓન રેડિયો સિટી અરે પણ તેરે કો કિધર જાને કા એ અરે શું કરો જા ચાલુ થયું અરે પેલો જો નીચે રોડ પર ઉભો ઉભો હા બોલ હે શું કરો છો શું તમે લે પેલો મને એડ્રેસ કઈક રસ્તો પૂછે છે કે હે યે રસ્તા હું કહે જો ને ઉભો થાને જલ્દી ફટાફટ હા હું એક મિનિટ ખસો ક્યા હે ભાઈ યે રસ્તા કિધર જાતા એમ આ રસ્તો કઈ જાય છે એવું પૂછે છે યે બરબાદી કી તરફ હે હું તો ભાઈ એ રસ્તા બરબાદી કી તરફ જાતા હે લે કેમ હું કહું તો આ રસ્તાથી મારો વરઘોડો ગયેલો એટલે કહું છું એ તમે એ તું જા ભાઈ જા 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 તમે બેસો અહીંયા અરે શું લા કોઈને કઈ નહીં ફરક પડતો લા તને કહું હમણાં તું મને આ બ્રેકમાં કહેતો હતો ને કે હવે લગ્નમાં 150 લોકોને આવવાની પરવાનગી છે હા પણ તને કહું લગ્નમાં બે જ લોકોની જિંદગી બદલાય બાકી આ 150 ની તો ખાલી વોટ્સએપ પર ડીપી જ બદલાય કંટાળ્યા લાગો તમે જો લાઈફની એક ફિલોસોફી છે શું જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય આવે ને હા ત્યારે એનો પરિવાર સગા સંબંધી મિત્રો એની પાછળ જ ઊભા હોય હા વિશ્વાસ ના થતો હોય તો લગ્નના આલ્બમમાંથી કોઈ પણ ફોટો કાઢીને જોઈ લે હલા તમે આખું આ રીતે લીધું જોઈ લે એક 1000 રૂપિયાનો તને સવાલ પૂછું હા પૂછો વિચારી જોજે હા પૂછો જ કરા જ્યારે વાઈફ હોય ને વાઈફ એના પિયર ના જઈ શકતી હોય હા ત્યારે એક્ચ્યુઅલી દુખી કોણ છે વાઈફ કે પતિ હે જવાબ વિચાર શાંતિ ત્યાં સુધી સોંગ વગાડ ચાલ લા તો વગાડ વગાડ અમુક વાતો ઇનડાયરેક્ટલી આપણે શીખી લેવી જોઈએ કાંક તો લોકો આપણને શીખવાડી દે તમે આખું ફિલોસોફિકલ બોલો છો કઈ સમજાયું બોલો એટલે અમુક વસ્તુઓ જીવન તને શીખવાડી દે જો હવે હું બેંકમાં જઉં ને હા તો ઓલવેઝ બે પેન લઈને જઉં બે પેન બોલ પેન કેમ બે એક તમારે લખવા માટે ને એક પેલા માગવા વાળા માટે હે બેંકમાં તું જાય એટલે કોક ને કોક તો તારી પાસે પેન માગે માગે ને માગે જ એટલે જીવનમાં બે પેન રાખવાની બેંકમાં જોવો ત્યારે એવું ને
હા એક્ઝેક્ટલી. બીજું આપણે ઇનડાયરેક્ટ વસ્તુઓ સમજવી જોઈએ. એટલે કેવું? એટલે ધારો કે સામેવાળો વ્યક્તિ જેની સાથે તમે વાતો કરો છો, એ તમારી દરેક વાતે એગ્રી થયા કરતો હોય ને કે હા હા સાચી વાત છે, હા હા નહીં નહીં તમારી વાત સાચી છે, હા હા સાચી વાત છે, એટલે તારે એવું સમજી લેવાનું કે એ માણસ એવું વિચારે છે કે કોણ યાર આની સાથે આર્ગ્યુમેન્ટ કરે યાર, છોડને યાર. એકચ્યુઅલી એ વિચારતો હોય એટલે દરેક વાતે તમારું એગ્રી થતો હોય, હા ચાલને ભાઈ હા સાચી વાત છે તમારી એમ. એટલે આપણે સમજીને ચૂપ થઈ જવાનું એમ ને? હા સમજો હવે તું. ના ના સાચી વાત છે તમારી. એટલે તું મારાથી બોર થયોલા? મસ્તી કરું. અને મા બાપ હંમેશા ખબર, જો હવે આ તારે સમજવા જેવું છે, આ ઇનડાયરેક્ટ કેવું, જો શું મા બાપ એવું બોલે શું કે છોકરાઓ તોફાન નહીં કરે તો કોણ કરશે. હા બરાબર. આ વાક્ય મહેમાન ના આવેલા છોકરાઓ માટે જ હોય, આપણા માટે નહીં. આપણને તો ધીબેડી જ નાખે. લાઈફમાં ઇનડાયરેક્ટ બધું સમજવા જેવું છે. લા બહુ જ સાચી વાત છે. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. On the on. Radio City.